હવે થોડાક દી થયા તે કાકા આવ્યા સ્ટુડિયોમાં ફોટો પડાવો. એટલે અમારા મિત્ર કે ફોટો પડાવો જ, તો કાકા કે ત્યાં શું અમથો આવ્યો છું, બધું ભરવા આવ્યો છું, તો કે આવી જાઓ લાઈનમાં. કાકાને ગોઠવી દીધા, ધૂમ કાલે લઈ જાજો. બીજે દી કાકા આવ્યા, કાકા કે ટોપી ક્યાં, ટોપી હતી? હવે ભાઈ ટોપી તો હોય જ ને, કાલ ટોપી પહેરી જોઈ નહોતી, ચાલો બીજો પાડી લઈ, ધૂમ કાલે લઈ જાજો. બીજે દી પાછા કાકા આવ્યા, કાકા કે મોઢું ક્યાં, મોઢું હતું? અરે ભાઈ મોઢું તો હોય જ ને. હવે ઓલા સ્ટુડિયાવાળા ભાઈ કે જવા દે ભાઈ, તારું કામ નથી, નકા હું મારો સ્ટુડિયો બંધ કરાવીશ. હવે આવી પરિસ્થિતિમાં હસવાનું ઉપસ્થિત થતું હોય છે. ખાસ કરીને આપણી ગુજરાતી ભાષા એવી છે કે એમાં આપણે ગમે ત્યાંથી હસવાનું મળી જાય છે. તમને મારો દાખલો દઉં, હમણાં અમારે કેશોદ કાર્યક્રમ આપવા જવાનું હતું. હવે કેશોદની બાજુમાં એક ચોર ગામ છે, ચોર. હવે હું તો બસમાં મારી રીતે ટિકિટ લઈને બેસી ગયો હતો કેશોદની. હવે એ બસમાં મારી બાજુમાં એક માજી આવીને બેઠા. હવે જોજો આપણી ગુજરાતી ભાષા કેવી છે. થોડીક વાર થઈ બસ જરા આગળ ગઈ એટલે માજી કંડક્ટરને કે કંડક્ટર ચોર આવે તો કહેજે. એટલે થોડીક વાર તો કંઈક કંડક્ટર ન બોલ્યો એટલે માજીએ બીજી વાર કીધું, કંડક્ટર ચોર આવે તો કહેજે. એટલે કંડક્ટર પછી ગરમ થયો, એ કે માજી તમે બોલ બોલ ન કરો, આવશે તો હું કહીશ. બે દારૂડિયા ભેગા થઈ ગયા એકવાર. એમાં એક દારૂડિયો કહે, મને થોડી પથારીમાં પડ્યા પછી 1.5 કલાક સુધી નીંદર નથી આવતી કે. ઓલો બીજો દારૂડિયો કહે, આપણે એવું નહીં હોય કે આપણે તો પથારીમાં પડ્યા ભેગી તરત નીંદર આવી જાય, પણ થોડોક વાંધો છે. તો કે શું? તો કે પથારી ગોતતા 1.5 કલાક લાગે. એકવાર એક સિંધીના ઘરમાં ચોરી થઈ ગઈ. હવે એ સિંધી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા જાય છે. હવે સિંધી ફરિયાદ લખાવે છે અને પોલીસ ફરિયાદ નોંધે છે. વળી લીખો, કાલ રાતે મારા ઘરમાં ચોર ઘૂસ્યો, હું જોયો કાંઈ ન ભોયલો, કેવો હિંમતવાળો. વળી એને મારા તકિયા નીચેથી ચાવી કાઢી, હું જોયો કાંઈ ન ભોયલો, કેવો હિંમતવાળો. વળી એને ચાવીથી મારી ભાઈડીનો કબાટ ખોલી રૂપિયા ધાઘીના બધોય લઈ લીધો, હું જોયો કાંઈ ન ભોયલો, કેવો હિંમતવાળો. વળી મારી ભાઈડીની નવી સાડીમાં ઘરેણાનો પોટલો વારી જાળીમાંથી ઠેકડો મારી બહાર ભાગી ગયો, હું જોયો કાંઈ ન ભોયલો, કેવો હિંમતવાળો. બસ આજે એટલો લીખો. ઓલો પોલીસ કે, હું 1.5 કલાકથી બકબક કરે, હું કાંઈ ન લખ્યો, હું કેવો હિંમતવાળો. એક કાકા લોટરીના બહુ શોખી, ગમે સ્ટેટની હોય કાકા બઠાવી લઈએ. કાકા ખિસ્સામાં લોટરી રાખીને જ ફરે. હવે હવાર પડે અને છાપવું જોઈએ ને લોટરી જોઈએ, છાપવું જોઈએ ને લોટરી જોઈએ, છાપવું જોઈએ ને લોટરી જોઈએ. એકવાર હવારના પોરમાં હળી કાઢતા ભાઈ ગયા, લાગી લાગી લેટરીનમાં કરી ગયા. આખું ઘર વાંચે થયું. બધાએ બાયણે પૂછવા માંડ્યા, કાકા કયો તો ખરા, ક્યાં પ્રદેશની લાગી, ક્યાં સ્ટેટની લાગી, જલ્દી બોલો ક્યાં પ્રદેશની લાગી. કાકાએ અંદરથી જવાબ દીધો કે, મધ્યપ્રદેશની લાગી. દોસ્તો નસીબની વાત કરું તો 2-3 શાયરી તમારી સમક્ષ રજૂ કરું છું. કે હસરતોં કી દુનિયા સે ફિર ધુઆં ઉઠને લગા, હસરતોં કી દુનિયા સે ફિર ધુઆં ઉઠને લગા, મોહબ્બત મેં માર ખા ગયે હમ દિલ જલને લગા, મોહબ્બત મેં માર ખા ગયે હમ દિલ જલને લગા, તૂફાનો સે ટકરા કે નિકલે થે હમ સાહિલ કે લીએ, તૂફાનો સે ટકરા કે નિકલે થે હમ સાહિલ કે લીએ, અબ તો સાહિલ પર ભી તૂફાન ઉઠને લગા, અબ તો સાહિલ પર ભી તૂફાન ઉઠને લગા. ક્યા ખૂબ સજાયા લોગોને જનાજા મેરા, ક્યા ખૂબ સજાયા લોગોને જનાજા મેરા, અબ તો જનાજે મેં ભી દમ ઘૂટને લગા. કે નસીબની વાત છે કે હાથ બે છે ને એક પ્યાલી છે, હાથ બે છે ને એક પ્યાલી છે, હજાર ફૂલ છે ને એક માલી છે, હજાર ફૂલ છે ને એક માલી છે, ખુદા એક છે ને હજાર સવાલી છે,
रेखा आत्मा छे ने हाथ खाली छे। घणा कहे ने के आत्मा चोर आवे नशीब हारा कहेवाय ने पैसो आवे, पण मारा नसीबे एक वार चोर आवती लगभग 3 कलाक हाथ खंजोयरो, पण ज्योतिष ने ना बतावे। हूँ वरी डॉक्टर पाहे गयो, डॉक्टर ने कह्यु साहेब आ चोर आवे छे कई हारा नसीब लागे पैसा ना, मन के ख थाय छे। એટલે આમાં ઘણીવાર સારું કરવા જાય તો આવી રીતે હલવાઈ જતા હોય છે। તમને મારા જીવનનો પ્રસંગ કહું, એક જિંદગીમાં કોઈ દી જનોઈ ન લેવી, મારા નસીબ ફૂટી ગયા તો મારે એક વખત જનોઈ લેવાનો પ્રસંગ આવ્યો। હવે જનોઈમાં શું હોય કે સવારના પોરમાં આપણે ઉઠીએ ત્યારથી બ્રાહ્મણોથી માંડીને ઘરના બધા આપણી વાહે એવા પડી જાય। સવારમાં મને કે ચાલો ઉઠો, મેં કીધું તો ઉઠીએ જ ને, ઉઠ્યા ભેગો મને કે ચાલો નાહી લ્યો, નાહી લીધું એટલે મને બે જણા પકડીને બાજોટ ઉપર બિહારી અને ચકચકાટ થાય એવો ટકો કરી નાખ્યો માથે। હવે માથે ટકો કરી અને હાથિયા પૂરે ને આખા ગામની બાયડીઓ માથે લીટા કરી જાય ધર્મથી, અને ધોમ એવો માથે સિંદૂર ને આન તેન ચોખા ચોડીને કહું છું, પછી ઓલા છાણ ચોપડે ને કહું છું, એવો કદરૂપો કરી નાખ્યો મને તો। એટલે મેં કીધું ભાઈ આ મારાથી સહન નથી થતું, મને કે 4 વાગ્યા સુધી આમ નમ રહેવાનું છે એ કહે। મેં કીધું આ જો કર્મની કઠણાઈ છે, પાછો મને મંડપમાં ઢળી ગયા 3 જણા થઈને। બ્રાહ્મણ એક બાજુ એની વિધિ પતાવવા માંડ્યો તો મને ધોતી ઓઢાડીને એવી વાતું કરે મારા કાનમાં, એવી વાતું કરે મને કે અપશબ્દ બોલવાને ડાબે કાને જનોઈ ચડાવી નામ કરવું ને ફલાણું કરવું ને ઢીકડું કરવું ને અપશબ્દ બોલવાને। મેં કીધું ભાઈ એટલી ગરમી થાય છે તો આમાંથી બાયણે કાઢ, નકર અપશબ્દ હમણાં જ બોલાઈ જશે। અને એમાં પાછું ઘરનામે સમજાયું કે ભાઈ જો મામાને ખંધે ચડવાની વાત છે અને આ જીવનમાં પહેલી વાર ને છેલ્લી વાર પ્રસંગ આવે છે, એટલે મામાને ખંભેથી કાંઈક સારું એવું લઈને ઉતરજે। એટલે મગજમાં એક જ વાત રાખી હતી, બરાબર 4 વાગે બળવો ધોડવાની તૈયારીમાં, અને શેરીમાં બરાબર મારા ને મામા વચ્ચે લગભગ 35 ફૂટનું અંતર। પણ મને પછી ખ્યાલ આવ્યો, કારણ કે મારા મામા છે એ એટલા બધા લાંબા કે અમિતાભ બચ્ચનને ઊંચું જોવું પડે કોણ છે, અને બરાબર મારી પરિસ્થિતિ ટાઈપની, ધોતીઓને જભોને કહું છું, માથે ટકોને હાથીઓને ખંભે લાકડીને પોટલીને કહું છું, હડકાયું કૂતરું જેમ હળી કાઢે એમ ઊંધું ગાલીને હળી કાઢી, પહેલવેલા એક ઓટા ઉપર ચડી ગયો, અહીંયાથી એક વંડી ઉપર ચડી ગયો, અહીંયાથી મામાને ખંભે ખડકાણું, તઈ મને કાંઈક યાદ આવ્યું, બેને કીધું તો કાંઈક સારું એવું લઈને ખંભેથી ઉતરજે। પણ ધર્મ સોગન ખાઈને કહું છું, કોકની અગાશીમાં બેઠો હું ને એવું લાગતું હતું, તે માગવાનો બધો વિચાર માંડી વાર્યો ને હર વ્યક્તિ મામાના કાનમાં કીધું કે જારવીને ઉતારજો 5 રૂપિયા હું દઈશ, કે આવા તો જીવનમાં ઘણા દાખલા બનતા જ હોય છે। તમને મારા એક મિત્રનો દાખલો દઉં, એમને ત્યાં ડિલિવરી આવે એમ, એટલે બિચારા હોસ્પિટલમાં આમથી તેમ આંટા મારે રાખે, 1/2 કલાક આંટા માર્યા પછી થોડીક વાર થઈ ત્યાં સિસ્ટર આવ્યા કે બાબો આવ્યો છે તમે અંદર જઈ શકો છો, મારા મિત્ર હળી કાઢતા ફૂલાતા ફૂલાતા અંદર ગયા। હવે બાબો જુઓ તો કાળો ડિબાંગ જેવો, હવે આગલા 3 છોકરા મજાના રૂપરૂપના અવતાર જેવા, ના ચોથો આવો કાળો ડિબાંગ જેવો, આ ભાઈ તો ગરમ થઈ ગયા, એના વાઇફને કહે કે હાચું બોલ, હાચું બોલા કોનું પાપ છે, એના વાઇફ કહે કે કાંઈ નહીં, શું કાંઈ નહીં, જે ઠરકું બોલ, હાચું બોલ કહું છું, આ બીજા કે ઝટ બોલને કહું છું, આ 3 આવા રૂપાળા છે, આ ચોથો કેમ આવો કાળો છે, એના વાઇફ કે તમે ખીજાશો નહીં ને તો કહું, એમાં ખીજાઈશું, આ એક જ તમારો છે। અમારા જેવા મિમિક્રી આર્ટિસ્ટને ઘણીવાર ઉઠમણામાં જવાની વાત આવીને ઊભી રહીએ તો જોખમ થઈ જાય। મારા ઘરના મને એકવાર કે આપણા એક સંબંધી ગુજરી ગયા તાર ઉઠમણામાં જવાનું છે, મેં કીધું બધે જવાય પણ હું અહીંયા નહીં જાઉં, એનું કારણ શું છે કે આપણાથી મજા ના આવે, એમાં શું બોલવું શું ને, આપણા દાંતમાં જ કઢાઈ જાય ક્યાંક, મને કે ના ભાઈ જવું પડે કે ના બાપુજી ગુજરી ગયા છે એ કે એમાં તારે કાંઈ કરવાનું નથી, કે ટોપી પહેરીને 2-3 જણા બેઠા હશે અહીંયા, બીજા બધા જતા હશે ને તારે અહીંયા જવાનું ને પૂછવાનું જય શ્રી કૃષ્ણ, લઈએ તને કહેશે જય શ્રી કૃષ્ણ, પછી કહેવાનું શું હતું બાપુજીને, લાફુડો એ જ કહેશે તારે ખાલી બેસી જવાનું છે એ કે। એટલે મેં કીધું ભાઈ મને ન ફાવે, નકામું એનું કારણ છે, હું જઈને પછી કાંઈ એમ થોડું કે બાપુજી ગુજરી ગયા દાંત વાત કરાય છે, એટલે મને કે ના ના તું જાજે। હવે ઉઠમણામાં શું છે કે 4 થી 5 મોસ્ટલી ઉઠમણું હોય સાંજના, એમાં કોઈ ટાઈમસર ન આવે, કોઈ 4 વાગે આવે, કોઈ 4 ને 5 આવે, કોઈ 4:15 આવે, કોઈ 4:30 આવે, કોઈ 4:45 આવે, કોઈ 4:45 આવે, ઘણા ન આવે,
હવે હું તો ઘરના હવે સમજાય હતો એ રીતે બરાબર ઉઠમણાના ટાઈમે પહોંચી ગયો, બધા જતા હતા એ રીતે હું અંદર ગોઠવાણો, ટોપી પહેરીને બે ત્રણ જણા બેઠા હતા. જઈને મેં કીધું ઘરના હવે સમજાયું તેમ કે જય શ્રી કૃષ્ણ, શું હતું બાપુજીને? હવે એ ભાઈ જોજો એના બાપુજી કેવી રીતે ગુજરી ગયા મને કહે છે. મેં જઈને પૂછ્યું, મેં કીધું જય શ્રી કૃષ્ણ શું હતું બાપુજીને? આમ તો કાંઈ નહોતું, કાલ મજાના દુકાને ગયા હતા, સાંજે ઘરે આવ્યા, મૂઠવારી રાબ પીધી, બાજુવાળા બાપભાઈ આવ્યા હતા એની આગળ બેઠા હતા, ફ્રૂટ ખાધું, દવા પીધી, ત્યાં વરી કોક આવે જય શ્રી કૃષ્ણ શું હતું બાપુજીને? આમ તો કાંઈ નહોતું, કાલ મજાના દુકાને ગયા હતા, પછી સાંજે ઘરે આવ્યા, સૂંઠવારી રાબ પીધી, બાજુવાળા બાપભાઈ આવ્યા હતા એની આગળ બેઠા હતા, ફ્રૂટ ખાધું, દવા પીધી, ત્યાં વરી કોક આવે જય શ્રી કૃષ્ણ શું હતું બાપુજીને? આમ તો કાંઈ નહોતું, કાલ મજાના દુકાને ગયા હતા, સાંજે ઘરે આવ્યા, સૂંઠવારી રાબ પીધી, બાજુવાળા બાપભાઈ આવ્યા હતા એની આગળ બેઠા હતા, ફ્રૂટ ખાધું, દવા પીધી, ત્યાં વરી કોક આવે જય શ્રી કૃષ્ણ શું હતું બાપુજીને? આમ તો કાંઈ નહોતું, કાલ 1.5 કલાક બેઠો ધરમ સોગન ખાઈને, કહું છું એનો બાપ કેવી રીતે ગુજરી ગયો આપણને ખબર ના પડી. પછી છેલ્લે મારે કેવું પડ્યું, મેં કીધું આમ તો છૂટા તમારા બાપુ ઘણા નડતા હતા નકામાં, તો ઘણાના નામ જ એ ટાઈપના હોય. એનો તમને એક દાખલો દઉં કે મારા એક મિત્ર છે, એનું પોતાનું નામ એવું કે અષ્ટકમલ દલ પદ્મ પ્રકાશભાઈ, આપણે એની ભાઈબાનું નામ ભૂલી જાય કહું છું. હવે એ અષ્ટકમલ દલ પદ્મ પ્રકાશભાઈ એક વાર સ્કૂટર ઉપર જતા હતા અને રોંગ સાઈડમાંથી એના મિત્ર વાંય સ્કૂટરમાં બેઠા હતા અને રોંગ સાઈડમાંથી એવા નીકળ્યા, પોલીસે સીટી મારી કે એચ અહીંયા આવ, અહીંયા આવ, નામ લખાવ. એટલે આ ભાઈ બિચારા કહે અષ્ટકમલ દલ પદ્મ પ્રકાશભાઈ, બોલો પોલીસ કહે ભાઈ હરકું નામ લખાવ, હરકું નામ લખાવ. હરકું જ છે કે અષ્ટકમલ દલ પદ્મ પ્રકાશભાઈ. પોલીસ વિચાર ચડી ગયો, બોલો વાંય બેઠો તેને કહે તારું નામ? તો કે બાબુ, તું આવતો રે. આમાંય ઘણી વાર હલવાઈ જાય. એક ભાઈ કહું છું, ભગવાનના એક યારે બધાય નામ બોલે, એ કે કોઈ ભગવાનને ખોટું ન લાગે ને. હવે જોજો એ કેમ ભગવાનની પ્રાર્થના કરે છે, રામ કૃષ્ણ હરિવલ્લભે મહાદુર્ગા પીર ગુલાબસા ગુરુ નાનક દત્તાત્રે મહાવીર ભગવાન બુદ્ધ બ્રહ્મા વિષ્ણુ મહેશ હનુમાન દાંડિયા પીર ગુલાબસા. વાહ, આમાં ક્યાં મેળ આવ્યો. મેં કીધું કઈ મને કે કોઈ ભગવાનને ખોટું ન લાગે ને એટલે ગયે. હવે શબ્દોની મારામારીની આવી ઘણી વાતો તમને કહી દઉં, તો શબ્દો એવી વસ્તુ છે કે ઘણા ત્રીનો પ્રાસ મેળવે. મારા એક મિત્ર મેળવો, અડવિત્રીની પુત્રી કડવિત્રી સાવિત્રીની છત્રીમાં બટેટાની પત્રી ખાતી ખાતી રતન ખત્રીની ચીતરીમાં લસણના ફોતરાને ઇસ્ત્રી કરતી કરતી જતી હતી. આમાં કોણ જતી હતી ને ક્યાં જતી હતી કાંઈ ખબર ન પડે. પણ આમ તો ઘણી બધી વસ્તુ છે એમાંથી હસવાનું મળી જાય. એક મેં તમને પહેલાં સરનામાની વાત કરી દીધી, પાછી એક સરનામાની વાત કરી દઉં. હવે મારા એક મિત્ર છે જામનગરમાં, ધનજીભાઈ જાદવ, અમારા ખાસ અંગત મિત્ર છે. હવે એનું ઘર મેં જોયું નહોતું, પણ સરનામું મારી પાસે હતું એટલે મેં વળી ગામમાં જઈને એક ભાઈને પૂછ્યું. મેં કીધું આ ધનજીભાઈ જાદવના મકાનને બધું તમને ખ્યાલ છે? હવે જોજો મને સરસ રસ્તો બતાવ્યો એક ભાઈએ મને, કે ટાઉન હોલ જોયું તમે? મેં કીધું હા જોયું. મને કે ટાઉન હોલથી તમે બેડીપોર્ટની બસમાં બેસી જાજો. મેં કીધું હા. બેડેશ્વર ઉતરી અને અહીં કે ડાબા હાથ ઉપર એક અશોક પાન રેકડી છે, એ રેકડીમાં જે ડાબી બાજુ ગલી જાય છે એ ગલીમાં સીધા જશો એટલે જમણી બાજુ એક અશોક એન્જિનિયરિંગ આવશે. ત્યાં જે વચ્ચે દરવાજો છે ને એમાંથી નીકળી જાજો એટલે સામે બે રસ્તા આવશે. એ બે રસ્તામાં ડાબી બાજુ ન જાજો, જમણી બાજુ જાજો. જમણી બાજુ સીધા જશો ને એટલે હનુમાનની ડેરી આવશે. એ હનુમાનની ડેરી છે ને અહીંયા એક મોટો રોડ જાય છે, એ રોડમાં જમણી બાજુ વરી અને પછી ડાબા હાથ ઉપર જે થાંભલો છે એ થાંભલા વાળી જ ગલીમાં સીધા અંદર જશો એટલે મોટો ડેલો આવશે. એ ડેલામાં જો ખુલ્લો હોય તો ભલે, નકર ખખડાવજો. અંદર જશો એટલે સીધા જમણા હાથ ઉપર બે ધોરિયા જતા હશે. એમાં ડાબી બાજુના ધોરિયા ઉપર સીધા જશો એટલે અહીંયા ડાબા હાથ ઉપર એક નાનકડી હાટડી આવશે. એ હાટડી છે એની બરાબર જે સામેની શેરી છે, એ સામેની શેરીમાં બરાબર ચોથું મકાન છે ને અહીંયા કોકને પૂછજો. અરે ભાઈ, અહીંયા પાછું છે તો નહીં જો અજીત, મને કે પૂછજો. એટલે આમાં પણ ઘણીવાર આપણે આમ તો ખાસ કાંઈ દોસ્તોને હસવા માટે, બીજું તમે પહેલાં કહી ગયો વધારે કાંઈ કહેવાનું રહેતું નથી, પણ સાહિત્યની રીતે કહું તો જીવનમાં ભરતી પછી ઓઠ, ચડતી પછી પડતી, રાત પછી દિવસ એ કુદરતનો ક્રમ છે, આવી જ રાખે છે. એ રીતે હું તો માત્ર એટલું જ સમજો છું કે જીવનમાં બને એટલું હસવું, કારણ કે
जीवन एक दर्द अने मृत्यु तेनी दवा एथी विशेष मनुष्य कहीं करी शकतो नथी। हवे मारी बात में बीजी एक तमने खास बात कर दो, अमेरिका रशिया अने भारत आ त्रणेय देशना वड़ाप्रधान एक जग्याए भेगा थया अने नक्की कर्युं के आपणे भगवान पासे अलग अलग जाई अने भगवान ने पूछीए के आपणा देशनी प्रगतिनुं शुं छे। એટલે સૌથી પહેલાં અમેરિકા વાળો ગયો ભગવાન પાસે, ભગવાનને જઈને કે પ્રભુ, પ્રભુ કે બોલો કે અમારા દેશની પ્રગતિનું શું છે? એટલે ભગવાન આમ ચોપડા અવરા અવરા તપાય છે ને એ કે 25 વર્ષ લાગશે। ઓલો અમેરિકા વાળો રોવા માંડ્યો, બે ફામ રૂયો, નીચે આવ્યો રોતો રોતો, કારણ કે એને તો 25 વર્ષ ઘણા લાગે। રશિયા વાળો ગયો, રશિયા વાળો જઈને કે પ્રભુ અમારા દેશની પ્રગતિનું શું છે? પ્રભુ કે લગભગ 40 વર્ષ લાગશે। ઓહો હો, 40 વર્ષ, એ તો ભગવાન હમે રાડું પાડવા માંડ્યો, રોવા માંડ્યો, પાછો નીચે આવ્યો। ભારતવાળો કે લાવો હું જી આવું। ભારતવાળો ગયો, પ્રભુ અમારી પ્રગતિનું શું છે? ભગવાન રોવા માંડ્યા। તમને જે પેલા મેં શાયરી કીધી કે જીવન એક દર્દ અને મૃત્યુ તેની દવા, તો મૃત્યુ વિશે એક વાત કરી દઉં। એક શમશાન યાત્રા જતી હતી, હવે એની અંદર લગભગ 15,000 માણસ, તે એક ભાઈ વિચારવા પડી ગયા કે આવડું મોટું કોણ ગુજરી ગયું છે, આટલું માણસ તો મારી શમશાન યાત્રામાં નહોતું, એ કે આમ કેમ થઈ ગયું છે? એને એમ કે લાવ કોકને જઈને પૂછું, તે એક ભાઈને પૂછ્યું કે ભાઈ કોણ મરી ગયું? એ કે કોઈ જવાબ ન દે, વળી બીજાને પૂછ્યું કે ભાઈ કોણ મરી ગયું? કોઈ જવાબ ન દે। એમ એમ કરતો ઠાંઠડીની આગળ એક ભાઈએ દોણી નહોતી ઉપાડી પણ કૂતરું જાયેલું હતું હાથમાં, એને જઈને પૂછ્યું કે ભાઈ કોણ મરી ગયું? લોલા ભાઈ કે મારી વહુ મરી ગઈ કે, તો કે એ તો બરાબર તમારી વહુ મરી ગઈ, પણ આ કૂતરું કાં દોણીને બદલે? તો કે ભાઈ આ કૂતરું કહ્યું એમાં જ મારી વહુ મરી ગઈ। લોલા ભાઈ કે આ કૂતરું મને દિયો નહીં કે, ત્યાં શું આ 15,000 માણસો કે મારી વહુની શમશાન યાત્રામાં આવ્યા છે, એ બધા કૂતરા હાટું જ આવ્યા છે? એક ગામમાં એક 150 વર્ષના કાકા, કાકાની ઉંમર 150 વર્ષ, અને ગામમાં ગમે એને બુશટું મારી લઈએ, ઘોડા બોડા ખેલવે, બધું ખાય પીએ, શેરડી ખાય, દાંત મજબૂત એવા એક ક્લાસ। કાકાનું જાહોજલાલી ગામમાં બહુ ઊંચી, એટલે ગવર્નમેન્ટે નિર્ણય લીધો કાકાનો ઇન્ટરવ્યુ લેવા માણસો મોકલા। 5 માણસો આવ્યા કાકાની ઘરે ગોઠવાઈ ગયા પિસ્તોલની જેમ, બરાબર હાંજનો 5:00 ટાઈમ થયો હતો, ભર ખકડાયું, કાકા કે કોણ છે? તો કે ઇન્ટરવ્યુ લેવા આવ્યા છે ગવર્નમેન્ટ તરફથી, અત્યારે મને ટાઈમ નથી, અત્યારે મારે કસરત કરવાનો ટાઈમ છે। તો કે ભાઈ સાહેબ તો તમે કયો ત્યાં આવી કે રાતે આવજો રાતે? ઓલા લોકો રાતના મોડા મોડા ગયા, 150 વર્ષના કાકા છે, ઇન્ટરવ્યુ સારો એવો લેવો છે, ગવર્નમેન્ટનો દેવો છે, રાતના ગયા, રાતના મોડા મોડા 11-12 વાગે ગયા ને। કાકા કે બોલો હવે શું કામ છે? તો કે ના, તમારા તંદુરસ્તીના રહસ્ય વિશે કંઈ પૂછવું છે 2-4 શબ્દો। કાકા કહેલો જલ્દી કરો, મારે મોડું થાય છે, બધા પૂછવા મને, હવે બધી વાતચીત ચાલતી હતી ત્યાં ઓચિંતાનો કાકાના ઘરમાં ધડીમ દઈને અવાજ આવ્યો। એટલે ઓલા બધા કહે કાકા શેનો અવાજ આવ્યો? હવે તમે તમારા પ્રશ્નો પૂછી રાખો નહીં કે અમારા ઘરમાં અવાજ આવ્યો, તમારે શું કામ છે? કાકા કયો તો ખરા, કે ભાઈ કાંઈ નથી, કે એ તો મારા બાપુજી છે ને, કે ફિલ્મમાં ગયા છે ધારીમાં ઠેકીને આવ્યા, એ કે તમારા બાપુજી કે કેમ જારીમાં ઠેકીને આવ્યા, એ કે મારા દાદાને ના ગમે રાતના ફિલ્મમાં જાય, એટલે ઓલા ભાઈ કે આ તમારો ઇન્ટરવ્યુ ભાઈ લેવો જ નથી, આપણે માંડી વાળો, એનો બાપ ને એનો પાછો બાપ, કુંજણ કેવડું હશે આખું ખાન, એટલે આમાં કાકાની વાત લીધી છે તો એકાદ વાત બીજી કરી દઉં કે માણસો કેવી રીતની તૃષ્ણા હોય છે અને કેવા પ્રકારના થાય છે। અત્યારના દીકરાઓ, આગળના શ્રવણ કુમાર કે મા બાપને જેણે ખંભે ઉપાડીને યાત્રા કરાવી, ને અત્યારના કળિયુગના શ્રવણ જોઈ લ્યો તમે। એક કાકાને 4 દીકરા, કાકા મરણ પથારીએ ગલથોલિયા ખાતા હતા, ડાક્ટરને આવ્યા, ડાક્ટર કહે આ કાંઈ લાંબુ કાઢે એવું મને લાગતું નથી છોકરાઓને, કહે 4 દીકરાઓ ધુરંધર ગોઠવાઈ ગયા કાકાની માથે। એટલે ઓલા છોકરા કહે ડૉક્ટર સાહેબ ગમે એમ કરો પણ કાકા જીવે એવું કરો, ડાક્ટર કહે હાથ ધોઈ નાખવા જેવું છે કે તમે તાત્કાલિક હોસ્પિટલ દાખલ કરો, કે આ લાંબુ નહીં ખેંચે, એ કહે તાત્કાલિક હોસ્પિટલની વાત કરી એટલે સૌથી મોટો દીકરો કહે ચાલો તો હું જરા ટેક્સી લઈ આવું, એ કહે એટલે એનાથી નાનો છોકરો કહે
આમ તો કાંઈ ટેક્સીનો ખર્ચો કરવાનો જરૂર નથી, કારણ કે ડાક્ટરે ના પાડી છે કે બાપા કાંઈ લાંબુ કાઢશે નહીં, નકામ એ પૈસા આપણામાંથી જ જશે ને. એટલે એ ક્યાં એ વાત સાચી હતી કે એટલે એના નાનો છોકરો કહેતો એમ કરો ને ટેક્સી કરતાં લાવો હું રિક્ષા કરી આવું એ કહે. હવે એ રિક્ષા લેવા જતો હતો તો એનાથી નાનકડો છોકરો કે આમ તો રિક્ષાને પૈસા નાખી દેવા જવું છે એ કે ના જ પાડી છે ડૉક્ટરે પછી શું કામ નકામ એ કહે. તો કે એ વાત સાચી તો એના નાનકડો કહેતો એમ કરો ને એના કરતાં હું બાજુમાં જુસુભાઈની ઘોડાગાડી લઈ આવું એ કહે. તો કે આ એ વાત સાચી ત્યાં ઘોડાગાડી લઈ આવ્યો. હવે એ ઘોડાગાડી લેવા જતો હતો ત્યાં સૌથી નાનો છોકરો છે ને એ કે આમ તો ઘોડાગાડીના પૈસા આમ થાય જુસુભાઈ લૂંટી લેશો, એનું કારણ શું છે કાકા કાંઈ બહુ કાઢે એમ નથી કહે. એટલે એના કરતાં કહ્યું તમે કહો તો હું તો બાજુવાળા આબુભાઈની રેકડી લઈ આવું કે બાપાને ગાડલું નાખી દે હુતા હુતા લઈ જવાય કે શું. હવે ધર્મથી આ રેકડીની વાત સાંભળી ને કાકા ઊભા થઈને ચંપલ પહેર્યા હોય કે તમે બધાય છાના મુના બેઠો હું હાલીને જઈ આવું હોસ્પિટલ. મેં તમને પહેલાં જે વાત કરી દીધી તમારા એક મિત્ર રજનીભાઈ છે ઓજા, એનું નામ ઓજા, ઓમ નામ રજની પણ અમે ખાસ કરીને ઓજાથી જ બોલાવીએ. હમ કારણ કે ઓજા સરનેમ એવી છે કે ઓજા હોય એટલે સામાન્ય રીતે હોસ્પિટલમાં કામ આવે, કારણ કે ઓપરેશન વખતે હુંગાડી દેવાના મોજા. હવે આ રીતના અમારા જે ઓજાભાઈ રજનીભાઈ, હવે એ રજનીભાઈ જ્યોતિષમાં બહુ માને. હવે કર્મની કઠણા એ કે જ્યોતિષમાં એટલું બધું માને કે જ્યોતિષને બતાવવા ગયા હતી કે જરાક જુઓ ને આમાં કેવી રીતે હલવાયેલો છું. એટલે જ્યોતિષ કે આમાં જુઓ રજનીભાઈ એવું છે કે તમારા કોઈ વડવા હું તમને નડે છે એ કહે અને લગભગ સપ્તાહ કરવી પડશે એ કહે. હવે રજની કે હું કડકો માણા એ કહે, સપ્તાહ કરું તો પછી શું આખી જિંદગી હપ્તા કરું, એટલે કરતાં કાંઈ બીજો ઉપાય કરાવો. હવે એના ગ્રહની કુંડલી બધી મેળવી અવરી હવરી તપાસ કરી પછી જ્યોતિષ કે આમાં એવું છે રજનીભાઈ કે તમારા ગ્રહો છે ને એકબીજાને હામ હામી એવી બથું ભરી છે કે હવે આમાં ગુરુ છે ને એ મંગળની નીચે દબાઈ ગયો છે કે ને રાહુ કેતુ છે ને રાહુ કેતુ હામ હામા દોરા કાઢે છે પણ એની વચમાં આ તમારો શુક્ર જરા તેજસ્વી પણ શનિને હિસાબે એ તડફડિયા મારે છે કે અને આમ તમને ખાસ કરીને એક જો શનિ ન નડતો હોય ને તો તમારે બધું હાઈક્લાસ હશે. આમ કરોડિયાના પડની જેમ તમારા ગ્રહોએ એકબીજાને એવી બથું ભરી છે ક્યાંક શનિ માટે કાંઈક કરો એ કે લગભગ હોનાની ગાય એક દિયો જો તમે બ્રાહ્મણને તો લગભગ આમાં તમારો છુટકારો થઈ જાય. હવે રજની કે અમારા ખાનદાનમાં કોઈ પિતરની ગાય જોઈ નથી, તમે આ હોનાની ક્યાંથી કાઢી વચમાં. એટલે બહુ માતાકૂટ થઈ એટલે પછી ઓલા મહારાજ કહેતો એમ કરો રજનીભાઈ કે 500 રૂપિયાવાળા જાપ છે એ કે એ જાપ જો કરાવી નાખો ને તો તમારે બધી નડતર દૂર થઈ જાય. રજની કે 500 રૂપિયા ઓછું કરો કાંઈક ઓછું કરો. એટલે ઓલો બ્રાહ્મણ કે એમ કરો તો 250 રૂપિયાવાળા એક જાપ કરી દઉં કે 250 વાળા છે ને એનાથી એ નડતર ઓછી થઈ જશે કે શું. રજની કે વધારે ભાઈ કડકો માણા છું 250 રૂપિયા ને કાંઈક ઓછું કરો, એનું કારણ શું છે 250 રૂપિયા હોય તો માથાકૂટ શું ન થાય ને કે એમ કરો કે 125 રૂપિયાવાળા છે બ્રાહ્મણ કે એ જાપ કરાવશો ને તો તમારે બધું હરખું થઈ જશે. રજની કે હોય 125 રૂપિયા ભાઈ નોકરી નથી કાંઈ તમે અત્યારે બધું તમારે વાતું આવડે છે ઓછું કરો કાંઈક ઓછું. એટલે ઓલા મહારાજ કહે તો એમ કરો કે 51 વાળા જાપ છે એ કહે એ કહો તો કરી દઉં એ કહે. રજની કે નહીં ભાઈ 51 નહીં મારે એનું કારણ છે નહીં, હોય તો મારે ક્યાં દેવામાં કાંઈ વાંધો છે પણ પૈસા એટલા બધા ખરેખર છે નહીં. એટલે ઓલો બ્રાહ્મણ કહે તો એમ કરો 15 વાળા એક જાપ છે 15 રૂપિયાવાળા એ હું ન કરું મારા માણસો જ કરી નાખે એ કહે શું. એટલે રજની કે એ વધારે થશે 15 એનું કારણ છે પૈસા હમણાં છે જ નહીં હાથ ઉપર એ કહે. પછી ઓલો બ્રાહ્મણ કે એમ કરો તો છેલ્લા આવે છે ને કે 125 રૂપિયાવાળા જાપ છે એ કહે એ કરી નાખો તો એ હાલશે કે. રજની કે કાંઈક ઓછું કરે એનું કારણ છે 125 રૂપિયા હતા. એટલે બ્રાહ્મણ કે ઓહો 125 રૂપિયા નથી તારી પાસે, તો કે ના કે તો શું હું જાશ ઘરે જઈને ટેસ્ટી ગોદલું ઓઢીને હોઈ જાશ હું તારું શું બગાડી લેવાનો છે. તો આવી રીતે ક્યાંય પણ જુઓ તમને હસવાનું મળી જાય. મારી વાઇફનો એક દાખલો દઈ દઉં કે આપણે ઘણી વખત એમ થાય કે ઘરે જઈને વાઈફને સરપ્રાઈઝ દઈ. હમણાં એકવાર મને એમ થયું કે લાવ ઘરે જઈને મારા વાઈફને સરપ્રાઈઝ દઉં, તો હું બજારમાંથી દાઢી બાટી કઢાવીને ઘરે ગયો. સરસ મજાની દાઢી ક્લીન કરીને ઘરે જઈને મેં કીધું હાય. મારા વાઈફ કે રમેશ તું હજી ગયો નથી, મારા વર હમણાં આવશે. હવે આ કુટુંબ નિયોજનનો અત્યારે સરકાર જેટલો જોરદાર પ્રચાર કરે છે એની એક વાત છે. અમદાવાદની અંદર એક ભાઈ પોતાના 12 છોકરા લાઇનમાં ગોઠવી અને સિટી બસની રાહ જોઈને ઊભા હતા અને પછવાડે એક કાકા આવીને ઊભા રહી ગયા. સિટી બસ આવી એટલે 12 છોકરા અંદર ચડી ગયા. એટલે કંડક્ટર કે બસ હવે બાકીના બીજી બસમાં આવજો. એટલે ઓલા ભાઈ કે ભાઈ આ 12 છોકરા મારા જ, હું એનો બાપ છું. કંડક્ટર કે કોણ કોનો બાપ છે અમારે કાંઈ જોવાની જરૂર નથી, તમે બીજી બસમાં આવજો.
बस उपड़ी गई। आ भाई खार खाई गई, कारण से बार छोकरा क्या उतरी जाए कहीं खबर न पड़े। ला भाई क्या आपने भगवान पग नहीं दीदा, आपने शू काम सीटी बस में जाऊँ जी। तो शांत एरिया तो मजा ना रोड पर मैं हलवा बोला काका बिचारा वहाँ हता तो रही गया है। वाह भाई आईला जाता था तो काका वहाँ लाकड़ी लेने ठक ठक। आ भाई एक तो खार खाई गया तो छोकरा क्या उतरे मगर नी चिंता थी, अने एमा वरिया काका वहाँ ठक ठक। दोहक मिनिट तो कहीं न बोला, पछी पाछू फरीन काका ने किए काका त्या लाकड़ी में कहीं रबर की डटी चढ़ावता हो तो। काका के तेम करू तो आपणे बे बस में चढ़ी गया होत। बे मित्रों एक बार भेगा थी गया कि आपने हाव कड़का फरिए छे कि ध्याल ने कहीं की के गोठवीए। ते बे जना रातना जे बैठा ने ती नोटू छापू मशीन बनावी नाख्यू, ने बे जना रातना एवी नोटू छापी एवी नोटू छापी, पर लाइट वही गई एना नसीब ओछा हे थी। ती हवारे जो तो 15-15 वाली नोट छपाई गई। त्या बे जना माथे हाथ मूकीने के मारी नाख्या, तो आखी मेहनत तो कि हवे शू करशू ही गया, हवे तो आवा गमे हलावी ज पड़शे। पेलो बीजो भाई बन जरा उस्ताद हतो, के कहीं चिंता करो मैं, के गामडा में हमणा जासो ने फटाफट आईली जासे। ई गया गमे एक गामडा में गया, काका बैठा था। काका ने के ब्रिस्टोल छे? काका के ब्रिस्टोल तो नहीं दीकरा। तो के तो 15 ना छूटा आपो। काका के 15 नी नोट? ओला छोकरा के ले अमारे शहर में तो चालू थी गई हमणा ज बहार पड़ी नहीं गई। એટલે કાકા કે જો ભાઈ દીકરા નવો નવો મામલો છે, એકાદ રૂપિયો ઓછો દઉં? એટલે આ બે જણા કે ઓછો શું હાલશે હાલશે, 14 ભલે દીદી ઓછો એક રૂપિયો। કાકાને કે હાલશે કાકા કાંઈ વાંધો નહીં એકાદ રૂપિયો। એટલે કાકાએ 15 નોટ લઈને ઢારિયામાં મૂકી, હાથ હાથની બે દીધી। બોલો કે આ નોટ? તો કે કાકા કે હમણાં જ મેં બહાર પાડી, મિનિટ બે થઈ। એ ડોક્ટરની એકાદ વાત કરી દઉં કે ડોક્ટર ન હોય ને ત્યારે ઘણી વખત કમ્પાઉન્ડર દોડડાયા થાય। હવે જનાવરના ડોક્ટર એટલે કે પશુ ડોક્ટર, એક દવાખાનું સરસ મજાનું, હવે આખા ગામમાં એક નાનું દવાખાનું, જે કોઈ હોય આને જ દવાખાને આવે, એ પશુનો ડોક્ટર યા ને માનવીનો યા। હવે એમાં એકવાર ડોક્ટર સાહેબ બેઠા હતા ને એક ભાઈ આવ્યા કે ભાઈ હાંડિયો માંદો પડી ગયો છે, હાંડિયો માંદો પડી ગયો છે। ડોક્ટર સીધી પેટી જ ઉપાડી ના, કારણ કે એક તો કોઈ ઘરાક આવતા નતો, હાંડિયો હાંડિયો હોય કે જી આવ્યું, એ પેટી હાથમાં લઈ વાં જઈ હાંડિયાને જરા ઊંચે નીચેથી જોયો, કાંઈ બહુ તો પહોંચાય નહીં હાંડિયાને, ચારેક ઓર બે ચક્કર માર્યા, ને પછી સાંભેલું છે એ કે? તો કે હા, તાણી ઝાલીને હાંડિયાને એક જ ખોપરી વાળું દીધું ને, ત્રણ અલગોથિયા ખાય ને હાંડિયો આઈ ક્લાસ થઈ ગયું। વાહ, તો કામ ઊંચું। હવે થોડાક દી થયા અને ડોક્ટર સાહેબ ક્યાંક બાર ગામ ગયા છે ને કમ્પાઉન્ડર બેઠો હતો, તો એક બેન આવ્યા એ કે મારા ડોશીમાં માંદા છે, એ કહે હાલો પેટી ઉપાડી કમ્પાઉન્ડર સીધી ઘરે જઈને ડોશી નામ જેમ તેમ તપાસ કરી ગયા, સવારે ચરવા ગઈ હતી એ કે? અરે કે આ ડોશી છે ના, એટલે કે કાંઈ કાંઈ જમી હતી કે? તો કે હા, એ કે જમે તો ખરી જ નહીં કે સવારે, લાવો એ કે ઘરમાં સાંભેલું હોય તો। ઘરમાંથી સાંભેલું મગાવ્યું, સાંભેલું લઈને ડોશીમાં તાણી ઝાલીને એક દીધું ને ખોપરીઓ ભૂકે ભૂકો કરીને ખોપરીઓ, અરે ઈ તે પછી એના ઘરના મૂકે મારી મારીને તોડી નાખ્યો, અને પછી કે હવે આને સજા શું દેવી? કે હાલ હવે ગયા અમારા ડોશીમાંની શમશાન યાત્રામાં તારે આપવાનું કાંધ દેવા, અને કાંધ દેવાની સાથે સાથે દોણી તારે ઉપાડવાની, દોણી છે ને તારી છાતીએ બાંધશું એટલે તને ડામ લાગે એટલે ખબર પડે। બિચારાને ડોકમાં દોણી નખાવી અને ઠાંઠડી ઉપર જાતા શમશાને પહોંચ્યા, આ લાલ ઘૂમ છાતી થઈ ગયો, લોહી જાણ જાય, પાછો દવાખાના ગોઠવાઈ ગયો। 15 દી પછી એક બેન આવ્યા કે મારા ડોશીમાં તબિયત સારી નથી, આવશો? આવું એક શરતે, દોણી આપણે નહીં ઉપાડીએ। તો ખાસ કરીને બાકી આઈટમમાં એક વસ્તુ કહી દઉં તમને કે તુજકો દુઆ હે મેરી ઓ મુજકો ભુલાને વાલે, હસતે રહેના સદા તું ઓ મુજકો રુલાને વાલે, એસો આરામ મિલે તુજે સહજાદો કા, મેરે લીએ તો કાફી હૈ કફન યાદો કા। કે મેં પહેલાં વાત કરી કે હસવાનું જીવનમાં જ્યાં હોય ત્યાંથી આપણે ગોતી જ લેવું જોઈએ, કારણ કે મનુષ્યનું જીવન છે એ હસ્યા વગર નકામું છે।
હવે મારી વાતમાં સૌથી અગત્યની છે તે એ છે કે કર્મ કરે માણસ એવા એને ફળ મળે છે જીવનમાં. જેવા કર્મ કરો એવા ઘણાય તો બસો બસો વર્ષની ઉંમર થાય વાતમાં માલ કાંઈ નહીં, એમ તો નડતા જ હોય સમાજમાં બધાને. તમે જુઓ ઘણી જગ્યાએ આપણા આ નિયમ છે તમારાના આપણા, કે તમે તમારા કુટુંબમાં તમારું કેટલું ઉપડે. મને મારા વાઈફ ઘણી વાર કહે ને, મને કહે તમે બહુ સરસ છો. મેં કીધું તું કેસ, મને કહે હા. હવે એકવાર હું ને મારા વાઈફ શાંતિથી વાતચીત કરતા હતા, અમારા જ કુટુંબની અંગત વાત, પણ બાયણેની વાત છે એ આપણા ઘરમાં આવે તો બૈરાઓને ગમે, આપણી વાત એ પાછી બીજે ઘરે જાય એ એને ન ગમે. આ બૈરાઓનો નિયમ છે. શાક લેવાની વાત આવે એમાંય આડું આડું બોલે, સવારના પોરમાં શાક લેવાની વાત આવે એટલે મારા વાઈફ કહે તમને શેનું શાક ભાવે છે, આ છ વર્ષ લગ્ન થયા હજી મને પૂછે તમને શેનું શાક ભાવે છે. એ મારા છોકરાની જે મેં પહેલાં વાત કરી એવી રીતે બૈરાઓ અમ નિર્દોષ હોય છે, મેં પહેલાં તમને કહી દીધું. તો મારા વાઈફની એક બે વાત છે એ એવી છે કે આમ તો હું ક્યારેય કરતો નથી, પણ આ તમે બધા તો ઘરના કહેવા હોય એટલે તમારી આગળ કહેવામાં કાંઈ વાંધો નહીં. મને કે તમે જૈનમાં તો એવા સરસ લાગતા હતા, એ કોઈ પૂછવાની વાત છે. હવે એની બેનપણી એના કંઈક લગ્ન હશે, તે મને કે મારી બેનપણીના લગ્નમાં તમે નહોતા આવ્યા, કે હાલો ને આપણે ઘરે જોઈ આવી અહીં કે ફોટાનું આલ્બમ ને આને તેને આવ્યું છે. હવે એની બેનપણી એક તો બુદ્ધિ વગરની, કારણ કે મારી વાઈફમાં નથી તો એમાં ક્યાંથી હોય. એમ બે જણા ગયા હાગમટે, તેની બેનપણી તો રાજી રાજી થઈ ગઈ કે લે પરેશભાઈ તમે કહી દઈએ અમારા ઘરે. મેં કીધું અમે તો હોઈએ જ ને તમારા ઘરે, આમાં હલવાણા છીએ તમારા હલવાણા શું. તે તો એવી ભેટી પડી મારી વહુને, મેં કીધું આ મૂકે તો સારું નકો, ઓને છાતીનો દુખાવો જ ક્યાં ગુજરી જશે તો મારા ઉપર આવશે બધું, ક્યાં લઈ ગયા. એટલે પછી કાંઈક ચા નાસ્તો આવ્યો ને ભાવનગરી ગાંઠિયા રબર જેવા સ્લીપર જેવા ચવાય તોય ચવાય, નકર ન ચવાય એમ થોડીક વાર ચગરીને મૂકી દીધા. હવે એ આલ્બમ એને કાઢ્યું, હવે આલ્બમની અંદર તમે જુઓ તો એકો એક ફોટામાં ડાચા ફાટેલા બધાયના. મેં કીધું આવા ડાચાવાળા ફોટા, કોઈના મોઢા બંધ નથી, બધાના ઉઘાડા મોઢા. એટલે મારી બેન મારી બેન મારી બેન ત્રણ વાર મારા વાઈફને એમ કીધું, એમ કે બધ ભરી અને કે જેમ તે કીધું હતું ને એમ જ એ કે અમે ખુલ્લે મોઢે લગ્ન કર્યા છે. એટલે હવે આ ખુલ્લે મોઢે લગ્ન કર્યા, એટલે લગ્ન તો પતી ગયા. થોડોક ટાઈમ પછી એની બાબો આવ્યો, એટલે આ મને કે જબલું દેવા જવું છે. મેં કીધું જબલું નહીં, એને એક મોટો તાકો જ દઈ આવું, કારણ કે આવવાના જ છે અવારનવાર. આપણે વારી ગણીએ ધક્કો નહીં, એક તો રહીએ છે 20 કિલોમીટર ઉપર શું, એટલે જબલા કરતાં બીજું ટિકિટ ભાડું વધી જાય. હવે અમે જબલું દેવા ગયા તો મારાથી સેજે એમ પૂછાઈ ગયું, મેં કીધું આમ જરા નબળો લાગે છે. એટલે મારા વાઈફની બેન પણ કે ના એ તો હમણાં જરા તાવ આવ્યો ને એટલે, કે બાકી તો પહેલાં તો જૈનમાં થઈ તો બાજુવાળા ચંદુભાઈ જેવો જાડો હતો. એટલે આમાં કેવી રીતે હસવાનું ગોતી લેતા હોય છે એ સમજ ન કરી શકાય. હાસ્યના શોખીનોને વસંત પરેશના નમસ્કાર. હાસ્ય એ શરીરની તંદુરસ્તીનો એક એવો ભાગ છે કે માણસોએ સવારે 4-5 કલાક, બપોરે 5-6 કલાક, રાતના 8-9 કલાક, રાતના તો ન સો તો કાંઈ નહીં, પણ દિવસ દરમિયાન હસવું એ બહુ જરૂરી વસ્તુ છે. તમારે કોઈ દી ડૉક્ટર પાસે ન જવું જોઈએ. પણ તમને મારો દાખલો દઉં, હમણાં અમારા પોરબંદરમાં એકવાર કાર્યક્રમ, એક કાકા પહેલેથી પહેલી લાઇનમાં ગોઠવાઈ ગયા. મેં ધર્મ સોગન ખાઈને કહું છું, 1.5 કલાક મજૂરી કરી, કાકા દાંત ન કાઢ્યા. કાર્યક્રમ પતી ગયો પછી મેં કાકાને કીધું, મેં કીધું કાકા દાંત કેમ નથી કાઢતા? કાકા મને કે હંભરાઈશ કોને? પણ મેં કીધું હંભરાતું નથી પણ આંખેથી દેખાય તો છે ને. મને કે દેખાતું હોય તો બોબી ફિલ્મમાં ન જાઉં, તારા કાર્યક્રમમાં હું કામ આવું. હવે આમાં અમારા જેવાય ઘણીવાર હલવાઈ જતા હોય છે. મારી સૌ પ્રથમ રચનામાં બપોરે 1:20 રેડિયો ઉપર જે ગુજરાતીમાં સમાચાર આવે છે એ હું મારી ભાષામાં રજૂ કરું છું. આમાં સાચું કાંઈ નહીં આવે એટલે ઊંડા ઉતરવાની તપાસ ન કરજો. આ છાશ પાણી, આ સમાચાર આપને વસંત પરેશ વાંચી સંભળાવે છે. આજના સાચા ખોટા અને ઊંધા અવરા સમાચાર આ પ્રમાણે છે. આજે જામનગરના શમશાનમાંથી વહેલી સવારે 4 મરદા ભાગી છૂટ્યા હતા. ખૂબ જ મહેનત પછી પોલીસે 2 મરદાને પૂર્વ દિશા તરફથી પકડી પાડ્યા હતા અને જ્યાં સુધી એમનામાં જીવ ન આવે ત્યાં સુધી જન્મટીપની સજા આપવામાં આવી હતી.
राजकोटना आजी डेम में आज वेली सवारे आग लागवा थी 10,000 माछला झाड़ पर चढ़ी गया था। म्युनिसिपाल्टी ने ताबड़तोब खबर आपवामां आवी अने म्युनिसिपाल्टीए 10 घासलेटना बंबा मोकली आग ने 5 मिनिट में काबू में लावामां आवी हती। छेल्ला अहेवाल मळ्या त्यारे 2548 माछला सिविल हॉस्पिटल में सारवार हेठळ हता। जामनगरना मिठाईवाला अशोक भाई ने त्या आजे वेली सवारे मिठाई उपर 10,00,000 माखीओए हुमलो कर्यो हतो। हुमलानुं कारण कोई पुरानी वेरजेरनुं जाणवा मळे छे। पोलीसना ताबड़तोब पहोंचवाथी 1,00,000 माखीओने गिरफ्तार करवामां आवी हती, जेमांथी 50,000 माखीओना जामीन मळी जता एमने जामीन उपर छोड़वामां आवी हती। बाकीनी माखीओना जामीन नहीं मळता आवतीकाले सवारे 10 वागे चांदी बजारमां फांसीनी सजा आपवामां आवशे। लंघावाड़ना ढारिया पासे आजे वहेली सवारे कीड़ी अने मकोड़ानुं भयंकर एक्सिडेंट थयुं हतुं, जेमां मकोड़ाने खूब ज इजा थई हती। हॉस्पिटलना डॉक्टर कुलकर्णीनुं कहेवुं छे के मकोड़ाने जो तात्कालिक 800 cc लोही आपवामां नहीं आवे तो एनी जानने खतरो पहोंचशे। युद्धना समाचार, अंतमा युद्धना केटलाक समाचार जोईए। भारत अने पाकिस्तानना युद्धना छेल्ला समाचार मळ्या त्यारे पाकिस्तान रेडियोए कह्युं के अमारुं प्लेन जामनगर पर उड़ी रह्युं छे अने जामनगर भड़के बरी रह्युं छे। छेल्ला अहेवाल मळ्या त्यारे पाकिस्तान रेडियोए कह्युं के अमारुं प्लेन जामनगर पर हुमलो करी पाछुं आवतुं रह्युं, अमारो पायलट हजी आव्यो नथी। आकाशवाणी उपरथी समाचार पूरा थया। जीवनमां हास्यनी साथे दर्द एटले के शायरी, हास्यनी साथे ज्यारे शायरीनो मिलाप थाय छे त्यारे जीवन कंईक अनेरू बने छे। के चांद दूल्हा बना है, चांद दूल्हा बना है, सितारे सहनाइयां बजा रहे हैं, चारों तरफ धूम मची है, बादले तालियां बजा रहे हैं, बारात तो कब की आ चुकी, अब तो सैयां सजा रहे हैं, सुबह में उठ के देखा तो कुछ नहीं था, हम तकिया बजा रहे हैं। अवे खास करीने सरनामा पूछवानी बात करूं तो एक गाम में अमारो कार्यक्रम, अब मारी पासे खाली सरनामुं हतुं एटले हूँ बधाने 1.5 कलाक सुधी मजूरी करी पूछतो हतो, भाई आ क्यांय जोयुं कोईए? कोईए काई बतायुं नहीं, एटले मने एम थयुं के मेडिकल वाळा बधा झीणा झीणा अक्षर उकेली देता होय। मैं वरी मेडिकल स्टोर वाळाने दीधुं, मैं कीधुं भाई आ, एटले थोड़ीक वार विचार करीने मने के 3 रुपया 65 पैसा गोळी बांधी दीधी। हवे भाई हूँ 1.5 कलाकथी कोकनुं सरनामुं गोतुं छुं, मने के ई खबर नथी, मैं लाव लाव पाछो कागळ। एटले आम घणी वार हलवाई जाय। एक वार एक काका पाए 10 ની નોટ આવી ગઈ, એ કાકાને એમ થયું સારું એવું ભોજન લઈ લેશું આજ તો અને આખો દી આનંદથી કાઢશું। કાકા 10 ની નોટ ગજવામાં ગાલી અને ચાલતા થયા, તે થોડેક આગળ ગયા, સરસ મજાની એક હોટલ આવી, એટલે કાકાએ એન્ટ્રી નાખી અંદર। સીધી 2 કેબિન આવી, શાકાહારી માંસાહારી। કાકા કે આજ તો માંસાહારી જ ખવાય ને, માંસાહારીની કેબિનમાં ગયા। પાછી 2 કેબિન આવી, ડાલડા ઘી શુદ્ધ ઘી। કાકા કે આજ તો શુદ્ધ જ ખવાય ને, કાકા શુદ્ધની કેબિનમાં। પાછી 2 કેબિન આવી, રોકડા ઉધાર। કાકા કે જો ઉધાર કાંઈ તો 10માંથી ફિલ્મ જોવાય। કાકા ઉધારની કેબિનમાં, 12 રોડ ઉપર આવી ગયા। હવે ટીવીનો અત્યારે જમાનો છે એટલે ટીવીની એકાદ વાત કરી દઉં કે ઘણાય માણસો બિલોડી કાચ જેવા ચશ્મા હોય, આંખું કોડા જેવી હોય। હવે મારા એક મિત્રે હાવ અંધાશ્રમ જેવો છે, કાંઈ દેખાય નહીં, ટીવી લીધું, ટીવીના કાચ આગળ ડોકું રાખીને બેઠો હોય, આંખો દી એવી જ રીતે ટીવી જુએ। મેં કીધું ભાઈ તારી આંખું ખલાસ થઈ જશે, આટલે નજીકથી ન જવાય। મને કે વર્ષોથી આ જોઉં છું, કાંઈ ન થાય। હવે એક દી બરાબર બપોર ટાણે ટીવી જોતો હતો અને ઓચિંતાની રાડ પાડી, એ બા ઘરમાં કૂકડો આવ્યો। એની બા કે કૂકડો નથી, મકોડો છે। હવે આને કૂક મકોડા કૂકડા જેવા દેખાય છે ને કહે છે આની આંખું કાંઈ ન થાય। એવા એક ભાઈની વાત કરું, મારા એક મિત્ર જ છે ખાસ, અને મિલિટરીમાં દાખલ થયા। હવે મિલિટરીમાં દાખલ થયા એટલે 2-3 મહિના થયેલું, પછી એને ફાવ્યું નહીં, કારણ કે હું તો બધા કાયદા કડક। એટલે મેજરને કહે સાહેબ મારે છૂટું થવું છે। મેજર કે કાંઈ ના થવાય, તમે કાયમી થઈ ગયા આવે, કે
હવે તો એ કે તમે કાંઈ લૂલા લંગડા થઈ જાઓ, આંધરા બાંધરા થઈ જાઓ, તો તમને એ કે છૂટા કરે, બાકી કાંઈ ન થાય આમાં એ કે. ચાલો હવે આને કંઈક મગજમાં એવી જ વાત રાખી હતી કે કંઈક આઈડિયો મારીને છૂટું થઈ જાઉં છે મિલિટરીમાંથી ગમે એમ કરીને, કારણ મેજરનો સ્વભાવ બહુ કડક. હવે એમાં એના નસીબ કંઈક હારાથી ઓચિંતાની લડાઈ જાહેર થઈ, લડાઈ જાહેર થઈને ઓચિંતાનો ઢીમ દઈને બોમ્બનો અવાજ આવ્યો ને ઉલગુલાટીઓ ખાઈને પડ્યો મેજરના પગ આગળ. હે મેજર, કાંઈ દેખાતું નથી. મેજરે જરા તપાસ કરી ગયો, તો અંધરો થઈ ગયો લાગે, ચાર પાંચ જણાને ક્યાંને ઘરે મૂકી આવો, પેન્શન આવી રાખશે. ઘરે મૂકી ગયા, આને તો કાંઈ નહોતું, ખોટો ખોટો આઈડિયો મારવો તો ખાલી. હવે આ વાતને વરદી થઈ ગયું, બધું દેખાય આને તો. વરદી પછી મજાનો ફિલ્મમાં બેઠો હતો, તો પછવાડેની લાઈનમાં એ જ મેજરને એના વહુ આવ્યા. આ કે આ તો મૈરા, કારણ કે ઓલા મેજરનો સ્વભાવ એવો ખરાબ કે હમણાં થિયેટરમાં જ ખૂંદી નાખશે. એ કે તે હરવે એકથી આઈડિયો મારીને બાજુવાળા ભાઈને શું પૂછ્યું ખબર છે? એ કે આ બસ ક્યાં જાય છે? એમ કરીને થિયેટરમાંથી બહારો નીકળી ગયો. ત્યાં ઓલા મેજરને એમ થયું, ના ના ખરેખર આંધરો જ લાગે છે બીજાનો. હવે મારા એક મિત્રની વાત કરી દઉં કે મારા મિત્રને ઓમ બિચારો નિર્દોષ, પણ રાત પડે એટલે જોખમ ઊભું થાય. રાત પડે એટલે રોજ પથારીમાં મેક વોટર કરી લઈએ. એટલે એના વાઇફ કે આ રોજનું તમારું થયું હોય કે ત્રણ ચાર દીથી તો અહીં કે અડોશ પડોશના પૂછે છે, તમે કહી દઉં છું પાણી ઢોરાણું નામ ને તેમને. જો તમારું રોજનું હોય તો એ કે મારે શું જવાબ દેવો? એ કે એટલે એના વર્ગ કે ભાઈ મારો એમાં કાંઈ વાંક નથી, પણ તું સમજસ નહીં કે મારો એક મિત્ર છે ને રોજ સપનામાં આવે છે ને મને એમ કહે છે મારાથી થઈ જાય છે. એટલે કે એના વાઈફે આઈડિયો દેખાડ્યો કે હવે કાલથી તારો મિત્ર આવે ને કે તો એની પાસે તું પૈસા માગજે. એ કે પૈસા માગીશ ને એટલે મોંઘવાઈના જમાનામાં કોઈ ન આવે, સપનામાંય ન આવે ને ક્યાંય ન આવે. એ કે એટલે આ કે ભલે. બીજે દી એનો મિત્ર આવ્યો, એ ભેગું આને સામેથી જ માગી લીધું કે આ ભાઈબંધ થોડાક પૈસા તો દે. એ કે એનો મિત્ર કે એમાં મૂંઝાશ શું? કે આ ઓયડો ભૈરો લઈ લે. ઓયડો ખોલી દીધો, ઓયડાની આ ચાંદીના રૂપિયા તગારું પડ્યું હતું, મૈંડો ભરવાય તો ઉહેડી ઉહેડીને આખું તગારું ભરી લીધું. ટેસ્ટથી ઉપાડે કોણ? ત્રણ વાર બર કહ્યું ઊં ઊં, તગારું ઉપડે ને ઊં ઊં, સંડાસ થઈ ગયું પથારીમાં. એના વાઇફ કે આના કરતા એ સારું હતું. એ તો દોસ્તો અહીં હું મારી આઈટમ પૂરી કરું છું. થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ. હવે તમને આપણી સરકારનો દાખલો તો ઓચિંતાનો ગવર્મેન્ટે ઓર્ડર જોયો કે બધાય પોલીસે ફરજિયાત દાઢી રાખવાની, દાઢી વગરનો પોલીસ હાલે જ નહીં. બધો કડક નિયમ એટલે બધાય દાઢીવાળા જ પોલીસ. હવે એમાં એક ટેકાણે જુગાર રમાતો હતો, ભાગા ભાગી થઈ પડ્યો, પોલીસ આવ્યા એ ભેગી દો. એક ભાઈ ટેસ્ટથી રમતો હતો, ઓલો પોલીસવાળા કે હાલે જ હાલ. એટલે ઓલો ક્યાં ભાઈ રમવા દીયો, રમવા દીયો. એ કે હું પોલીસમાં છું. શું પોલીસમાં દાઢી ક્યાં? એ કે ભાઈ રમવા દો નહીં કે તમને કીધું બહુ હારી ગયો છું કે રમવા દો. એ કે દાઢી દેખાડી કે દાઢી ક્યાં? દાઢી હોવી જોઈએ ભાઈ. તમને કીધું નહીં કે દાઢી છે, માથા ઉપર ન કરો. કે શું ક્યાં પણ દેખાડ ને. ઓલા ભાઈ કે નહીં તમારે તમારે જોવી જ છે ને દાઢી? કે તો કે હા જોવી જ છે. ઊભો થયો, ઊભો થઈ હાથ ઊંચો કર્યો, બગલ દેખાડ્યા વાળ. પોલીસવાળા કે કાંઈ આ દાઢી ના હાલે. ઓલા ભાઈ કે છુપી પોલીસમાં છું. એટલે આમાં ઘણીવાર આવી રીતે મૂંઝવણ ઊભી થઈ જતી હોય તો ખાસ કરીને હું ખંભાળિયાનો દાખલો દઉં. એકવાર અમે ખંભાળિયાથી બસમાં બેઠા. હવે માણસોને જો પરોપકારી જીવ છે તો બસમાં અમે બેઠા તો ખરા, પણ જ્યાં અહીંયા જામનગરના બસ સ્ટોપ ઉપર ઉતરા તો એક ભાઈને કોકે જડબા ફેરવી નાખે એવું માર્યું. તો લોહી જાણ જાય માથામાંથી, પાટા પીંડી કરેલા હતા. મેં કીધું ભાઈ કોણે દીધી આવી? મને કે વસંતભાઈ વાત જવા દો, કળિયુગ આવી ગયો. મેં કીધું પણ શું છે? મને કે વાત જવા દો, હારા માણાનો જમાનો નથી. મેં કહે, મેં કીધું પણ શું તમે હારા માણા ત્યાં? મને કે ખંભાળિયાથી બસમાં બેઠો તો. મેં કીધું હા. મને કે આ બસમાં હળદોલા આવે ને હેરાન ગતિના પાર ને એમાં એ કે એક બેન પોતાનું છોકરું એને મમ કરાવે શું? હવે એવા હળદોલા આવે ને છોકરું એવું રૂ એવું રૂ હરકું મમ ન કરી શકે. એ કે ત્યાં આપણો જરા પરોપકારી જીવ. તે મેં કીધું આ રોદા આવે છે ને છોકરું હરકું મમ નથી કરી શકતું. તે આપણે પરોપકારની રીતે મેં કીધું માનવ સેવા કરીએ. મેં વળી જરાક છોકરાના હરખું મમ કરાવ્યું, એમાં તો તોડી નાખ્યો પબ્લિકે ભેગો થઈને. શું હવે આમાં આપણો કાંઈ વાંક છે? આમાં શું મારે કાંઈ લઈ લેવું તો? એ કે પણ અતિ હારા માણસ જમાનો નથી વસંતભાઈ. કે શું આમાં સારું કરવા માલ નથી.